गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 ना विषय पर्यावरण एमां अभ्यास करवानो छे। आपणे पर्यावरणना नवो पाठ शुरू करीशुं, पाठ 23 सुंदर कपड़ा। काले आपणे 22 नो पाठ पूरो कर्यो, बराबर ने? तो आपणे जोयुं के आ पाठमां आपणे नक्शा विशे सारी एवी जानकारी प्राप्त करी। तो आज हवे नवो पाठ शुरू करवा जई रह्या छीए। तो दरेक जण पाठ्यपुस्तकमां જુએ, પાના નંબર 159 ઉપર પાઠ આપેલો છે સુંદર કપડાં। નાની છોકરી સાજિદા, તેની એક બહેન, બહેન તેનાથી મોટી, મોટી બહેને સુંદર ઓઢણી આપી। ઓઢણીમાં જ સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા। સજનું જમવાનું પતાવ્યા પછી સાજીદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી। ઓઢણી સાથે રમતા રમતા તે થાકી ગઈ। ઓઢણી પહેરીને તે સૂઈ ગઈ। તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી। સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું તે વિચારતી હતી। તો કે છે, એક છોકરીની વાત કરે છે સાજીદા, એનું નામ શું છે? સાજીદા। તો કે છે એનાથી, એને એક બહેન છે પણ એનાથી મોટી છે। તો કે છે એની બહેને એને એક ઓઢણી આપી, કે છે તો એ ઓઢણી સરસ, કે છે અભલાથી, કે છે અને ભરતકામ કરેલી હતી। એ ઓઢણીમાં અભલા ભરેલા હતા। તો કે છે એ સાજીદાને એ ઓઢણી ખૂબ જ ગમતી હતી, કે છે તો સમે રાત્રે બધા સાથે જમ્યા પછી તે કે છે સાજીદા છે તે ઓઢણીથી રમત રમતી હતી। તો કે છે રમતા રમતા તે કે છે ઓઢણી ઓઢીને સૂઈ ગઈ। તો એ વિચાર કરતી હતી કે ઓઢણી છે એ કે છે કેવી રીતે બનાવવામાં આવી હશે, એવા વિચારો કરતા કરતા એ કે છે ઓઢણી ઓઢીને સૂઈ ગઈ। વિચારો અને લખો, સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે? અહીંયા આગળ કીધું કે સાજીદાની જે ઓઢણી છે એ કેવી રીતે બનાવવામાં આવી હશે, તો આપણે અહીંયા આગળ લખવાનું છે। દરેક જણા લખે, હું લખાવું છું બોર્ડ પર, તમે ચોપડીમાં લખજો। સાજીદાની ઓઢણી, હું અહીંયા આગળ જવાબ લખું છું, સાજીદાની ઓઢણી કારીગરો દ્વારા એમ્બ્રોઇડરી મશીનથી કાપડ પર છાપ કામ કરી ભરત અને આભલા લગાવીને બનાવવામાં આવી હશે। અહીંયા તમે જવાબ લખ્યો છે, તમારે આ જ જવાબ તમારી ચોપડીમાં આપણે આગળ લખવાનું કહ્યું છે, જગ્યા પણ આપેલી છે। તો લખવાનું, સાજીદાની ઓઢણી કારીગરો દ્વારા એમ્બ્રોઇડરી મશીનથી કાપડ પર છાપકામ કરી ભરત અને અભલા લગાવી બનાવવામાં આવી હશે। આ રીતે તમારે તમારી ચોપડીમાં લખી દેવાનું છે। આગળ, ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ લો। આપણને એ કીધું છે તમારે ઓઢણી લેવાની અથવા તો કાપડ લેવાનું, સીવેલું ના હોય તેવું, બરાબર? તેને અલગ અલગ રીતે પહેરો। તમે તેને કેટલી રીતે પહેરી શકશો? અહીંયા આગળ કીધું છે કે તમારી ઓઢણી લેવાની, ઓઢણી ના હોય તો કાપડ લેવાનું કે જે સીવેલું હોય નહીં તેવું। તો કે છે એને તમે પહેરો અને કેવી રીતે કેટલી રીતે એને પહેરી શકો છો એ તમારે અહીંયા આગળ લખવાનું છે। તો આપણે લખી શકીએ કે ઘણી બધી રીતે પહેરી શકાય છે, આ જે કાપડ છે અથવા તો ઓઢણી છે એને ઘણી બધી રીતે પહેરી શકાય છે, એવું તમારે જવાબમાં લખવાનું છે।
હવે પાછળના પેજ ઉપર દરેક જણા જુઓ શું કોઈએ તેને લુંગીની જેમ પહેરવા અથવા પગડી બાંધવા ઉપયોગમાં લીધી બીજી કઈ રીતે તેને પહેરી શકાય એટલે કે છે જે તમે પેલી ઉઢણી છે બરાબર અથવા તો કાપડ લીધું એને કોઈએ કહે છે લુંગીની જેમ પહેરવાની કોશિશ કરી અથવા તો પગડીની જેમ એને કહે છે એવી રીતે પહેરી કહે છે કે છે અને જો એવું કર્યું હોય તો કે છે એ સિવાય બીજી કઈ રીતે એને પહેરી શકાય તો અહીંયા આગળ લખી શકાય કે બીજી એને સાડીની જેમ કે ધોતીની જેમ પહેરી શકાય છે બીજી એને કઈ રીતે પહેરી શકાય સાડીની જેમ પણ પહેરી શકાય છે અને ધોતીની જેમ પણ પહેરી શકાય છે તમારા કપડામાં કોઈ પણ કપડા જુઓ તમને તેની રચનામાં તેના રંગમાં અને તેની ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ કરો તો અહીંયા આગળ આપણે આપણા કપડાની વાત કરી છે બરાબર તમારે કહે છે તમારા કપડા જોવા નાખે છે તો કે છે જે બનાવે છે બરાબર જેની રચના થઈ છે કે બનાવે છે એમાં કહે છે રંગમાં કે ભાત એટલે કે ડિઝાઇનમાં કોઈ ફેરફાર લાગે છે કોઈ જુદાપણું લાગે છે કે છે જો લાગતું હોય તો એ તમારે અહીંયા આગળ કોષ્ટક આપેલું છે એમાં તમારે એની નોંધ કરવાની છે તો અહીંયા આગળ તમારે કાપડનું નામ લખવાનું છે કપડાની રચના રંગ અને ડિઝાઇન ભાત એટલે કે ડિઝાઇન એ તમારે લખવાનું છે તો હું અહીંયા આગળ લખાવું છું દરેક જણા લખશે કોષ્ટક તમને ચોપડીમાં આપેલું છે બરાબર ને તો પછી હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખાવું એ તમારે તમારી ચોપડીમાં લખવાનું છે અહીંયા આગળ પહેલું જ આપેલું છે કપડાનું નામ તો આપણે કપડું લઈએ સુતરાવ કાપડ કયું કાપડ લઈવાનું છે સુતરાવ કાપડ પહેલા ખાનામાં લખો સુતરાવ કાપડ પહેલા કાપડ પછી કે છે કપડાની રચના તું જે સુતરાવ કપડું છે બરાબર એનું તમે શું બનાવ્યું તો કે ટી શર્ટ અથવા તો શર્ટ બરાબર અહીંયા આગળ લખીએ આપણે શર્ટ અથવા તો ટી શર્ટ કોઈ પણ વસ્તુ તમે કાપડમાંથી બનાવી શકો છો ત્યારબાદ છે રંગ તો કે છે કાપડ છે એનો રંગ કેવો છે કોઈ પણ રંગ હોઈ શકે લાલ લીલો નીલો વાદળી તો તમે જેવું કપડું લીધું હોય એવો તમારે રંગ લખવાનો છે એમાં લખીએ લીલો અથવા તો સફેદ કોઈ પણ રંગ તમે લઈ શકો છો આ રીતે તમારે રંગનું નામ લખવાનું છે પછી કે છે ડિઝાઇન બસ તો કે છે એની તમે કેવી ડિઝાઇન બનાવી છે તો કે જે એની પણ ડિઝાઇન છે તો કે પટ્ટાવાળી ચોરસ ડિઝાઇન છે કેવી છે પટ્ટાવાળી ચોરસ ડિઝાઇન અહીંયા લખી દઈએ પટ્ટાવાળી ચોરસ ડિઝાઇન આ રીતે તમારે લખી દેવાનું છે ચલો હવે બીજું ફરી હવે આ પૂરું થઈ ગયું હવે લઈએ આપણે નાયલોન કાપડમાં કયું લઈશું નાયલોન કાપડ લઈએ તો નાયલોન કાપડ લીધું છે એનું તમે શું બનાવ્યું છે તો કે છે નાયલોન કાપડ જે છે એ સાડી છે શું છે સાડી તો આપણે એને લખી દઈશું એની રચના શું કરી છે સાડી તો કે છે એનો રંગ કેવો છે તો કે છે કોફી કલરની સાડી છે કોફી અથવા તો મરૂન આ કલરની કે છે સાડી છે ચલો હવે કે છે એમાં ડિઝાઇન કેવી આપેલી છે તો કે છે મોરી મોટી ભરતવાળી કિલળીઓની ડિઝાઇન આપણે અહીંયા લખીએ મોટી ભરતવાળી કિલળીઓની ડિઝાઇન જે સાડી છે એમાં આ પ્રમાણેનું આપેલું છે તો જુઓ આ નાયલોન કાપડની વાત કરી હવે આપણે બીજું કાપડ લઈએ ખાદી કયું કાપડ લઈશું ખાદી અહીંયા આગળ લખીએ આપણે ખાદી તો જે ખાદીનું કાપડ છે એમાંથી કહે છે તમે શું બનાવ્યું શું રચના કરી એમાંથી શું બનાવ્યું તો કહે છે જભો લેભો અહીંયા આગળ લખી દઈશું આપણે જભો લેભો તો કહે છે એનો રંગ કેવો છે સફેદ અથવા તો
लखी सको ना हो तो कई वो नहीं, तमने फरी वीडियो में लखाईश।